બધાયને માની નજરમાં તો ગમે એવો છોકરો હોય ડાયો જ લાગે કાકી. આ તો બેય માની થઈ ગઈ. હું લગનમાં જમવા જવાનું હોય તમારે જવાનું હોય, 5 રૂપિયા બા આપતા વધાવું કરવાનું. જમી ને પિક્ચર જોઈ આવતો હરામ કોઈ કે વધાવ. પછી બા એમ કે એમ નહીં, પછી બા એમ કે મારા છોકરા છોકરી ભણે, કોઈ વધાવું નથી કર્યું, કોઈ કરે વધાવું. એને ખબર ન હોય કે તમે ખાઈ ગયા પણ તીતર નથી ખાઈ, કોણ વધાવું કરે છે. આજે જલેબી જેવા સીધા છે. જો સાહેબ જોઈ લ્યો, ઉભા ને સીધા લાગે તમને આડા જીરી કઈ નઈ. હજી તમારા વખાણ બાકી હતા, હું તો હજી જમીન નવરી થઈ હતી સાહેબ. હા તી આવશે તો અહીંયા આવીને ફોન કરશે, બેહો તમારો વારો છે આગળ. અહીંયા કાકી છે, કાકી થોડાક તો તમે વખાણ કરો, હું તો રાહ જોઈને બેઠી. તમે તો તમારી વાતોમાં જ મશગુલ હતા. હું તો કહું આગળી કઈ કહું આમ વાત નીકળે. હે મલાયો છે એ બધાયને માની નજરમાં તો ગમે એવો છોકરો હોય ડાયો જ લાગે કાકી. આ તો બેય માની થઈ ગઈ. તો આ કાકી બાજુ બેસી જાવ એટલે મને ખબર પડે. મને નહીં, તમે ક્યાંથી સીધા લાગો ઈ મને કહી દો પેલા. ઈ તો આ બધા ઈ બધાયને લાગતું હોય આ જ કહે બવા. કોઈ જો આપડા વ્યુઅર્સ છે ને ઈ તમને ખાલી 20 મિનિટ પૂરતા જોવે. જનાવર છે ને માણસ સીધું હોય તો ઈ વાત ને ના વાત ને માણા આડા છે. હા પણ ઈ તમારે મોઢે જો તમે કહું. તમે બોલી ગયા પણ સમજવા વાળા સમજે. હે માનવ જોજી પોતાને પોતે વખાણ કરે ને પાછા મને કે જો હું કેવું તારે. તું તાર પપ્પા ના નકશા કદમ ઉપર નો હાલતો. તું તાર પપ્પા નકશા કદમ ઉપર નો હાલતો. અડધે પહોંચી ગયો કેમ પાછું. જોજી આ માનવ એ શું કે મેં તમને કીધું હતું ને બે ત્રણ કાલે જ કીધું હતું ને કે બાપ દીકરો બે છે ને પૂગા નહીં પૂગવા દે. વાંથી ઢીલ મૂકશે ને તો અહીંથી દોરો પકડી જ લે કે હાલો પપ્પા હું તૈયાર જ છું. એટલે ગાદી તો સંભાળી લીધી. નહીં નહીં ઈ તો મારી કાર્બન કોપી છે. ઈ મારી કાર્બન કોપી છે. હા આ અમારે છે રામ ભગત. હાવ આ ઓલી તો છે શ્યાણી. એની પાસે તમારે દારી નો હાલ્યો. હા ઈ બહુ છે. હા ઈ મારું મથું પગલું. મેં તો ક્યાંથી કઈ ચોખવટ જ કરાવી. હું તો કાકી ને પૂછવા નથી કે આ ભણવામાં કેવા કરતા, કેમ કે કાકી શિક્ષક હતા એટલે કાકી ને વધારે ખબર હોય મારા કરતા. કેવા કતા ભણવામાં પછી શેરીમાં કેટલાક ને હેરાન કર્યા. નહી હો ઈ કેતા છે આ માનવ ને અમને અમુક અમુક તો ખબર છે. થોડીક તો ઇજ્જત રાખવી પડે ને જોજી. અને જો અને પાછું ઓલા તહેવાર આવતા હતા એ મંદિરોમાં કોણ બેહતું પન્યા પાથરી ને તમે બે જાઓ. હું થાકી જઈ બે જાઓ કે હું બે જાઓ. એના ઘેર હાટું ન કરતા એના મોત્સવ પૂરા કરવા હાટા તો ક્યાંથી સીધા લાગે. એટલે પિક્ચર જોવા હાટું થઈને હા બ્રાહ્મણ બની જવાનું.
માણા હજી ચાંદલો નથી કર્યો, ચાંદલો ને જોઈને મને પીજી માં બધા પંડિત જ સમજે, મને કે તું પંડિત જ છે. તો પછી એમ કે અમારે આમે વર્ષો થી સંબંધ છે. 50 પૈસા આપ્યા રક્ષાબંધન ને લાકડી બાંધવા ગયો ને, એને આઈને ખબર પડી છોકરા આવા બધા ખેલ કરીને આવે ને માં પાછી ભોળતા. આ જગ્યાએ મારા મમ્મી હોય ને તો એ ભાઈ ને તો એના પૈસા આપી દે, પણ એની સામે અમારી સર્વિસ થાય હોય. એ પછી હું કામ નહી, થોડું કોઈ જોવાયું એની સામે મારો તો તમને ખબર પડે, એટલે તો તમે જોઉં જ્યાં આવા સીધા છો. પણ એને ખબર ન હોય ને કે મુનિયા ધ્યાન હોય ભલે રમતો હોય કે ભગા બાપા નીકળે પાણા ખીચા ભેગા લઈને ઉતરાય છે. એમ નહી, હું એમ કહું કે તમે પાણા ખીચા ભેગા લઈને ફરતા છે. તમે એટલે કેવડાઈ છો કાકી, અંદાજે ઉંમર માં કેવડાઈ છે? તો ત્યારે આવા ખેલ કરતા 7-8 વર્ષ નહી, 8 વર્ષ ની ઉંમર માં તમે હવા માસ્ટર માઇન હતા. આપણી ભાષા હા બસ આપડી ચોખ્ખી ભાષા રાખો ને ગામ ભૂંડ ભૂંડ. હવે તો કઈ જોવાય નથી મટકું ભર્યું એટલે ગુજરાતી કેમ મારતા બાપુજી તમને કેમ મારતા કયો તો નાનપણ ની લાઈફ મારો તો હવે કોઈ છે નઈ, નહીતર મારી લાઈફ આવા ખેલ નામ કર્યા છે. તો આ બંદો સુધરો નહી, તોય સુધરા નહી. આ મારા કર્મ માં હીરો હોય છે ને તે મારા ડોક્યા બંધારા. મને ક્યાં કઈ વાંધો છે, પણ તો એમ કે મારા જેવો સીધો નહીં. તો આવા આવા નાનપણ માં કોને કોને ખેલ કર્યા? હજી બાળક જ છે, મોટા જ કેતી છે. ધારા ની તો આમાં માનવે ની આવા ખેલ નથી કર્યા, પણ કઈક માં ની તો હું વાતું સાંભળું તો મને ખરેખર દાંત જ આવ્યો કે આ આવા ખેલ કરે આવું કોણ કરતો હોય. તોય પાછા બા એના છોકરા ને ખીચવાનું બદલે હામા માણા ને બાતે મારો છોકરો એવું ન કરે. બીજું હવે કઈ તમને યાદ આવે ભણવા માં? તમને કોઈ થી ભણવા ને માનવ તો તમને ત્યાં ટ્યુશન માં આવ્યું. આ વાત નથી, તમે વા જાતા ને ટ્યુશન નો કરાવતા? હા
તમને તો આડા સાવથી દાખલો પડતો, કેમ કે તો નદી કુવા રાહ જોતા ને. અને મને હજી પૂછતા પપ્પા ને લગ્ન ની સીઝન હોય, કંકોત્રી આવે, ધામો કરવા પૈસા આપ્યા હોય તેનું શું કરે? લગ્ન જમવા જવાનું ને તમારે જવાનું હોય, પાંચ રૂપિયા બા આપતા વધારવું કરવાનું. જમીન ને પિક્ચર જોયા વધારે, પછી બા એમ કે એમ નઈ, પછી બા એમ કે મારા છોકરા છોકરી ભાઈ ને કોઈ વધાવું નથી કર્યું, કોઈ કરાવું એને ખબર ન હોય કે તમે ખાઈ ગયા પણ પીધું નથી, કોણ વધાવું કરે છે? આજે સાહેબ ના કેલ બધા બહાર આવે, અત્યારે માનવ કરે હોય સમાધિ, સમાધિ માં જે પૈસા જોઈ રહ્યો બાવાજી ના સમાધિ માં, એ પૈસા લઈને અમે બીડી એટલી પીધી. યો બાપા, આ જો હવે આ વાસ્તુ તો મને નથી ખબર હોય, કોઈ દીધી મામા લગન પછી તો નહી, મને નથી ખબર. હા, મેં એકાદી વાર નહી, મને લગન મને નથી ખબર, તો અમુક સમય રહેતા રહેતા ખબર પડવા માંડી ને, પછી અમુક અમુક વસ્તુ ની ભાવ મૂકી દીધું, અમુક દોસ્તારો મૂકી દીધા, હજી ખરાબ લાઈન ધીમે ધીમે અમુક લેવલ ઉપર આવતું. બીડી ની તો કસમ થી મને નતી ખબર કે બીડી પીતા એમ, તો મને આ જાણ છે બીડી ની પીડી 100% પીડી. જો આ ઈમાનદાર ઘરવાળો કહેવાય કે એની ભૂલ કબૂલ, જિંદગીમાં દારૂ નથી પીધો. હા, ઉપલેટા કામ કરવા ગયો, કઈ જૂનાગઢ નતું કા? ને ઉપલેટા હતું, જૂનાગઢ હતું પણ પ્રાઇવેટ હતું, ને ઉપલેટા સરકારી હતું, સરકારી એટલે અમારા સહાયમાં હતું. કારીગર કેવા છે તાર પપ્પા? એના હાર ઓલા હતા જોયા અમે લગન પછી, નીતાબેન પાસે તમે જોયા હતા જૂના બનાવેલા, એ ક્યાં હાર કહેવાય? તારા જન્મ પછી મૂકી દીધું કામ, સાક્ષી માં છે કેવા પરફેક્ટ છો. એક વાગ્યા રસોઈ થઈ ગયું, આવું આવું રોજ 1:30-2 વાગે આવે, અને આ મારા ટાઈમ નો પરફેક્ટ જોવ તો ખરી. કામ દેવામાં કામ દેવામાં હું કહું ને ચોખ્ખટ પર નીકળે જ નહીં. સવારે ઉઠાડી ને મોકલાવે 4:30 તો ગામ ની મોડ તો ઉઠી જાય, કુકડો પછી બાંગ દે એને જોઈ. કુકડા ને હું ઉઠાડું, કુકડો પછી બોલે. હા, એટલે ભૂખી જાય ને. થોડી ઘણી સ્ટોરી તમારી શેર કરી, કેમ હતી સાહેબે નાનપણમાં આવા ખેલ કર્યા? તમ કોઈ દી આવા ખેલ કર્યા? એ 8-9 વર્ષની ઉંમરમાં બાળબુદ્ધિમાં આ હું એ જ વિચાર કરું, બાળબુદ્ધિ 12 વર્ષે હોય ને, 7-8 વર્ષે બાળબુદ્ધિ કેમ કહેવાય? બાળબુદ્ધિ નહી હોય ને, અમે બુદ્ધિ વગર ના ને, એવું થયું ને કે તમને લાગુ કે હું એવી હઈશું નાનપણ માં કે એક જગ્યાએ પડી રહેતી હોય એવી? દૂધ લેવા ગઈ હતી 3.5-4 વર્ષની હતી અંદાજ, એટલી હતી. મને કુતરા નાનપણથી એવા બહુ ગમે, ગલુડિયા તેને રમાડતી હતી, કઈ નિંદર આવી ગઈ ખબર ન પડી. અને સવારે એક બાપા નીકળ્યા ને તો ગલુડિયા તો રોતા હતા ભેગી, હું દીધી હતી, મને ઓળખી ગયા કે આ તો એટલે મનસુખ્યાની છોકરી છે, પછી તેડી મને ઘેર મૂકવા.
હા કા કાંટાની વાડ હતી ને એમાં કુતરી નું નામ ખાડો કરેલું હોય ને સરસ મજાનું ઘર, એમાં આખી રાત નીંદર આવી જાય, કોને ખબર કે કુતરી છે કે માજા. પણ ત્રણ સાડા ત્રણ વર્ષ નું હોય બાળક એને શું ખબર હોય, આ તો સાત આઠ વર્ષ ના હતો હું તો હાવ ના નહીં હતી. સાહેબ તમારે બધા શેર કરી દીધું, હજી એક બે એવી ઘણી વાતો છે પણ અત્યારે તમારી શેર નહીં કરું, પછી પાછો ક્યારેક ટાઈમ મળશે ને ત્યારે જરૂર થી શેર કરી, બરાબર ને. મારી છે બે ચાર મેમરી સમજાવીને જ લઈને આવે. અમદાવાદ માં આપણી સામે નથી કર્યા પણ ન્યા જઈને કરે, એટલે માનવ ના ખ્યાલ તો છે પણ હાલો રહેતા રહેતા તમારી સામે આવશે. ચીકુની દાળ પકડી હતી ને એક છોકરો મારી પાસે ઉભો હતો ને છાપડું તૂટ્યું ભાઈ મારો પગ પકડી દીધો, મેં કીધું પકડી રાખજે, પછી ધીમે ધીમે દાળથી નીચે આવી, પછી અમે ભાગી ગયા, નામ આવ્યા ત્રીજા ના, અમે તો નિર્દોષ થઈને કોઈ ગયા, અમને ખબર હું કાંટ્યું નીચે. જીજી કેવા હો જાય હતા હોસ્ટેલમાં તો બહુ મજા આવે. હું કોઈ હોસ્ટેલમાં નથી રહી, હું કોઈ ગઈ જ નથી હોસ્ટેલમાં, ગુરુકુલમાં. મેં અત્યારે એનસીસી માં કેમ્પ માં જઈ હોસ્ટેલમાં નો જતો તો એમ કેતો મને હોસ્ટેલ જેવી મજા કે નહીં આવે, જિંદગીમાં પાછું એ મજા કરવા માટે ન આવે કોઈ. જવજી આવા કોઈના બાપા આવી છે કે ના છોકરાને એમ કે કે તું હોસ્ટેલમાં જા ને હોસ્ટેલના દિવસો પાછા નહીં આવે, હવા બધા તું ખેલ કરજે, મેં કર્યા એવા અમારે સાહેબ એના દીકરાને એવી સલાહ આપે. જો આ તો શીખવા મળે ને એમાં, આ જોજી અમારા ઘરના સંસ્કાર જો. તમે કયો તમારા છોકરાને હવા ખેલ કરજો, મારા ઘરવાળા કહી જો એમ છોકરાને કે તું હવા ખેલ કરીને આવજે, હોસ્ટેલ જેવી કઈ મજા આવી બીજી જગ્યાએ. હોસ્ટેલ કેટલા વર્ષ ગયું હોસ્ટેલ? સાહેબ નો એવો નાનકડો એવો પરિચય નાનપણ નો, ને થોડીક એવી મારી નાનપણ ની યાદ તાજા થઈ ગઈ, તો ઘણી બધી મારી એવી મેમરી છે. જો તમારે એ જાણવી હોય અને એ સ્ટોરી સાંભળવી હોય ને તો જરૂરથી મને કમેન્ટમાં કહેજો, તો પાછો આવી જ રીતનો એક મસ્ત વ્લોગ તૈયાર કરી અને તમારી સામે રજૂ થઈ જાઉં. તો આજનો આપણે વિડીયો અહીંયા જ રાખીએ છીએ. તો તમને કેવી લાગી સાહેબની આ નાનપણની વાતો, કેવા લાગ્યો અમારો આ હસી મજાક, અને થોડીક એવું તમે સિરિયસની નો લેતા, કેમકે આ જે આ ઘટના છે ને એ કાયદેસર હકીકત છે, કાલ્પનિક નથી. આ સાચી માહિતી છે અને સાચી બધી કહાની છે કે જે સાહેબે ફીલ કર્યું, સાહેબે એન્જોય કર્યું એ બધી લાઈફ આજ તમારી હેમે અમે રજૂ કરી, અને કાકીના મોઢે હેમળી ઘણી મને ખબર હતી એ પણ મેં તમને કીધી. તો આ તો અમારો નાનકડો એવો વિડીયો, તો તમને કેવો લાગ્યો, જો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે, અને તમે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે તમે પણ આવા ખેલ કર્યા છે એમ. તો હાલો મળ્યા, આવજો, જય ભોલેનાથ. કોઈ વિકરાય છે? હા હાલો, તો તમે કમેન્ટમાં જરૂરથી કહેજો. જય ભોલેનાથ.